नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारु स्वागत छे। विद्यार्थी मित्रों, तमने जे रिविजन माटे ज्ञान सेतु आपवामां आवेल छे एमां आजना विडियो में आपणे धोरण 9 विषय तमारो जे अंग्रेजी छे एनी 11मी एक्टिविटी छे कंजक्शन्स। बराबर, कंजक्शन एटले के जोड़वुं, ए आपणे जोवाना छीए। आगळनी 10 एक्टिविटी छे समजूते साथे अपलोड थई गई छे, जो तमारे जोवानी, समजवानी, लखवानी बाकी होय तो खास पहेला ए जोई लियो, समझी लियो अने लखी लियो। अने चेनलने सब्सक्राइब न करी तो सब्सक्राइब करी नाखो अने बाजूमां रहेला बेल आइकनने दबावी दो, जेथी करीने कोई नोटिफिकेशन आवे ए तरत तमने मळती रहे। तो विद्यार्थी मित्रों, आपणे कंजक्शन એટલે સંયોજક થાય, બરોબર, એ ખબર છે આપણે કે સંયોજક એટલે કે એવો શબ્દ કે જે વાક્યોને અથવા શબ્દોને જોડતું હોય, બે વાક્યો અથવા શબ્દોની વચ્ચે આવે એ। કન્જક્શન ઇઝ અ લિંકિંગ વર્ડ, એટલે શબ્દોને જોડવાનું કામ કરે છે। આપણે સેન્ટેન્સ વાંચીએ કે આઈ વિલ વિઝિટ લંડન, આઈ વિલ વિઝિટ કેનેડા, બે અલગ અલગ વાક્ય પહેલા છે। હવે એક વાક્યમાં બોલવું હોય તો આઈ વિલ વિઝિટ લંડન એન્ડ કેનેડા, બરોબર, એટલે બે આવી ગયા। પછી આઈ વોન્ટ બનાના, આઈ વોન્ટ મેંગો, તો આઈ વોન્ટ બનાના ઓર મેંગો, હું મારે કે મેંગો ખાવું છે અથવા તો બનાના ખાવું છે, બરાબર। ચાલો, હી ઇઝ ઓલ્ડ ને હી ઇઝ એક્ટિવ, તો હી ઇઝ ઓલ્ડ બટ એક્ટિવ, તે ઘરડો છે પણ એક્ટિવ છે, બરાબર। ચાલો, ઉપરના વાક્યમાં વપરાયેલ એન્ડ ઓર અને બટ સંયોજક છે। આ સિવાય યેટ, સો, ઇફ, ધેટ, ઓલધો, તો, ટીલ, અનટિલ, બિકોઝ, ધેરફોર, હાવેવર, એઝ, સૂન એઝ, બરાબર, જેવા અન્ય સંયોજકો પણ વાક્યમાં વપરાય છે। વળી કેટલાક સંયોજનો જે છે એ બે બેની જોડીમાં વપરાય છે, દાખલા તરીકે સો ધેટ, હાર્ડલી વેન, નોટ ઓનલી બટ ઓલ્સો, પછી બોથ એન્ડ, એઝ એઝ અને સો એઝ, બરાબર, આઈધર ઓર, નાઈધર નોર, ઘણા એવા સંજોગો છે। હવે જે આપણે એન્ડ ઓર અને બટનો ઉપયોગ કરવાનો છે વાક્ય બનાવવાનું છે કે હી ઇઝ ટોલ ને હી ઇઝ સ્માર્ટ, હી ઇઝ ટોલ એન્ડ સ્માર્ટ, બરાબર। જો કરતા સરખા હોય તો વાક્યમાં એન્ડ વડે જોડાય છે। આવા ઘણા બધા નિયમ છે, ડીપમાં આપણે સમજશું, બરાબર, એ પણ આપણે અત્યારે સમજી લીધું, ભાઈ ડીપમાં તમને વિડીયો સ્પેશિયલ અલગથી બનાવીને સમજાવીશ। માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ, માય બ્રધર વિલ ગો ટુ દિલ્હી, માય બ્રધર વિલ ગો ટુ મુંબઈ ઓર દિલ્હી, કાં મુંબઈ અથવા તો દિલ્હી, બેમાંથી એક જગ્યાએ જશે। રિટા ઇઝ પુઅર ને સી ઇઝ ઓનેસ્ટ, રિટા ઇઝ પુઅર બટ સી ઇઝ ઓનેસ્ટ, ઇઝ મિસ્ટર વ્યાસ યંગ, ઇઝ મિસ્ટર વ્યાસ ઓલ્ડ, તો ઇઝ મિસ્ટર વ્યાસ યંગ ઓર ઓલ્ડ, બરોબર, યુવાન છે કે ઘરડા, બરોબર, તારા ઇઝ ડાન્સિંગ ને ગીતા ઇઝ રીડિંગ, તો આમાં શું આવશે એ તમારે કહેવાનું છે, ક્યુ કન્જક્શન આવશે કોમેન્ટ કરવાની છે। હવે એન્ડ ઓર અને બટની આટલી માહિતી મેળવ્યા બાદ આપણે બીકોઝ અને ધેરફોર સંયોજકો વિશે જાણીએ। ધેરફોર અને સો બંને સમાન અર્થ માટે થાય છે, બરાબર, અને જ્યારે બીકોઝનો અર્થ કારણ કે થાય છે। ચાલો, હવે રીડ ધ સેન્ટેન્સ, આઈ લાઈક યુ, યુ આર હાર્ડવર્કિંગ, આઈ લાઈક યુ બીકોઝ, કારણ કે યુ આર હાર્ડવર્કિંગ, કારણ કે તું બહુ સખત મહેનત છો એટલા માટે, વી સ્ટડીઝ હાર્ડ, વી ગોટ ગુડ માર્ક, વી સ્ટડીઝ હાર્ડ ધેરફોર, આપણે સારું એવી અભ્યાસ કરશી તેથી આપણે સારા માર્ક મળશે, વી ગોટ ગુડ માર્ક, બરાબર। ચાલો, હવે એક્ટિવિટી શું છે, તો કે નિશા ઇઝ લેટ, ખાલી જગ્યાએ સી વિલ વર્ક એક્સ્ટ્રા, હવે આમાં શું આવશે, સો આવશે, ધેરફોર આવશે, બીકોઝ આવશે, કોમેન્ટ કરવાનું છે। બીજું, ટુડે ઇઝ વેરી હોટ, ધેરફોર વી શુડ સ્વિચ ઓન એસી, આજે બહુ જ ગરમી છે તેથી આપણે એસી ચાલુ કરીએ। ધીઝ રિંગ ઇઝ વેરી કોસ્ટલી, સો વી શુડ નોટ બાય ઇટ, આપણે આ રિંગ છે એ બહુ મોંઘી છે તેથી આપણે બાય કરશું નહીં। વી શુડ નોટ વેસ્ટ ટાઈમ બીકોઝ ટાઈમ ઇઝ મની, આપણે ટાઈમનો બરબાદ કરવો જોઈએ નહીં, કારણ કે સમય છે પૈસા જ, બરાબર। આઈ વિલ ગો ટુ માર્કેટ બીકોઝ આઈ વોન્ટ ટુ બાય વેજીટેબલ્સ, માર્કેટે જાઉં છું શા માટે, કે મારે વેજીટેબલ્સ ખરીદવા છે એટલા માટે। ત્યારબાદ છે એક્ટિવિટી છે કે ધેરફોર અને બીકોઝનો યુઝ કરવાનો છે, તો કે રીના ઇઝ વેરી હેપી બીકોઝ સી ગોટ ગુડ માર્ક ઇન સાયન્સ, કારણ કે એને હેપી છે, એનું કારણ શું, તો કે સાયન્સમાં એને સારા માર્ક આવ્યા એટલા માટે। વી ટુક વિન્ટર ક્લોથ વિથ અસ બીકોઝ, ત્યાં શું આવશે, તો કે ધેરફોર આવશે। વી ફેલ્ટ કમ્ફર્ટેબલ કોલ્ડ ડ્યુરિંગ ટૂર, બરાબર, હવે આમાં શું આવશે, તમારે કોમેન્ટ કરવાની છે, ખાસ કોમેન્ટ કરતા ભૂલતા નહીં, વિદ્યાર્થીઓ ખબર પડે કેટલા સાંભળે છે અને કેટલા સમજે પણ છે, બરાબર। વી આર ટાયર્ડ બીકોઝ વી વોકડ 12 કિલોમીટર ઓન ફૂટ, કે અમે પગ પાડા કેટલા, તો કે ભાઈ 12 કિલોમીટર ચાલ્યા એટલા માટે અમે થાકી ગયા છીએ। પાયલ ઇઝ બ્રેવ ગર્લ, ધેર ફોર સી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન, બરાબર, કે પાયલ જે છે એ બ્રેવ ગર્લ, બહાદુર છોકરી છે તેથી એ દોડશે નહીં એકલી ઘરે રહેવામાં। સ્નેહલ ઇઝ હેપી, કારણ કે, તો કે બીકોઝ સી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન। માયા ઇઝ કાઇન્ડ ગર્લ બીકોઝ સી હેલ્પ એવરી વન, બધાને મદદ કરે છે, બરાબર। ચાલો, ત્યારબાદ છે કે પાર્ટ એ અને પાર્ટ બી જે છે ધેરફોર અને બીકોઝ વડે આપણે જોડવાના છે, તો આપણે જો કામમાં લખી નાખ્યું છે સેના વડે જોડાય, એની સમય નંબર પણ લખી નાખ્યું છે, એમાં પેલું શું છે, તો કે મનીષ વોન ધ રેસ, બરાબર, એમાં શું કારણ કે, તો કે હી રેન ફાસ્ટ, તે ઝડપથી દોડ્યો એટલા માટે જીતી ગયો। પછી સતીશ ઇઝ ઇન બેડ, કારણ, તો કે હી ઇઝ ઇલ, જો એમાં લખ્યું છે પહેલું છે, બીજો નંબર સામે નંબર આપી દીધો છે વાક્યના, બરાબર। ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ, અને ભાવિની હેઝ ગોટ હેઝ નોટ ગોન ટુ સ્કૂલ, ત્યાં શું આવે કહેવાનું છે તમને, એની સામે ક્યુ વાક્ય આપ્યું છે એ તમને જો નંબર આપી દીધેલા છે 3 અને 4, એમાં ધેરફોર આવે કે બીકોઝ આવે, જે આવે તમારે કહેવાનું છે। પાંચમું, આઈ વિલ ગો ફોર શોપિંગ બીકોઝ, કારણ કે, શું એમાં આવશે, તો કે પાંચમું કે ક્યાં છે, તો કે ભાઈ છેલ્લું, આઈ વોન્ટ ટુ બાય અ ન્યુ ડ્રેસ, કારણ કે મારે ન્યૂ ડ્રેસ લેવો છે। રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ, રાધાએ છે મસ્ત ગીટ અને આંટ પાસેથી મેળવી।
તેથી ધેર ફોર ત્યાં શું આવશે તો કે સી ઇઝ વેરી હેપી, તેથી તે ખૂબ જ હેપી છે. બરાબર, વી ટુક અમ્બ્રેલા વિથ અસ બીકોઝ, કારણ કે આપણે અમ્બ્રેલા સાથે શા માટે લઈ જઈએ તો કે ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, બહુ વરસાદ પડે છે એટલા માટે. સતીશ લાઇક ગાર્ડનિંગ, ધેર ફોર ગાર્ડનિંગ છે એને ગમે છે, કારણ તેથી શું છે તો કે તેથી હી મેડ, ધેર ફોર હી મેડ ટેરેસ ગાર્ડન એટ સ્કૂલ. બરાબર, ચાલો એવી રીતે પાછા એ અને બી જોડવાના છે. હવે વાક્યના નંબર છે આપણે લખી નાખો એની સામે. વી શુડ નોટ વેસ્ટ વોટર બીકોઝ, તો કે બીકોઝ એની સામે ત્રીજું આવશે પહેલાં, બીકોઝ સ્મોકિંગ, બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. બરાબર, ચાલો પછી હવે વી શુડ નોટ સ્મોક, એમાં ચોથો નંબર લીખો છે આપણે. બરાબર, ને આ શું આવશે આની સામે, એટલે અહીંયા જે છે ખરેખર ચોથો નંબર આવવો જોઈએ, ત્રીજો નંબર આવવો જોઈએ. બરાબર, વી શુડ નોટ સ્મોક બીકોઝ, તો કે છે સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. બરાબર, પછી વી શુડ ટેક કેર ઓફ હેલ્થ, આપણે સંભાળ રાખવી જોઈએ આપણા હેલ્થની, કારણ કે તો કે બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. બરાબર, આપણે નંબર જો એમાં સામે આપેલા જ છે. વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, ટાઈમ શા માટે વેસ્ટ ન કહો તો કે ટાઈમ ઇઝ મની. બરાબર, જે નંબર આપેલા છે ખાસ તે જોઈ લેજો. બરાબર, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણી જે 11મી એક્ટિવિટી હતી એ પૂરી થઈ ગઈ. આવી રીતે તમારી બધી એક્ટિવિટી છે બધા ધોરણની અને બધા વિષયની ઓલરેડી અપલોડ થઈ જ ગઈ છે, તો ખાસ તે પણ જોઈ લેજો, સમજી લેજો અને લખી લેજો. અને તમે જો ચેનલમાં હજી નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને જે બી કોણ પણ નોટિફિકેશન આવે તમારા ધોરણની તો તરત તમને મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એ પણ સમજૂતી સાથે લગી શકે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત.